દક્ષિણ ગુજરાતના ગિરિમથક ખાતે સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024 નો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024 નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમ જણાવતા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાપુતારાના મેઘમલ્હાર પર્વમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી હતી. પ્રવાસન નિગમની હોટેલ તોરણ ખાતેથી રંગબેરંગી પરેડ અને ભવ્ય શોભાયાત્રાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, કલાકારો, મનોરંજક પાત્રો, અલગ અલગ વેશભૂષામાં સજ્જ કલાકારો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જ્યારે મેઘ મલ્હાર પર્વ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી રેઇન રન મેરેથોન ને પણ મંતત્રીની સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ગિરિમથક સાપુતારાના મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા નૃત્યો સાથે ગુજરાતના નૃત્ય વૈભવની ઝાંખી જોવા મળી હતી, જેમાં સુરતની મહિલા વૃંદ દ્વારા ભાતીગળ પ્રાચીન ગરબો, પોરબંદરના યુવાનોનો તલવાર અને ઢાલ સાથેનો મહેર રાસ અને મહેર યુવતીઓનો પ્રાચીન ગરબો, જાંબુરગીરના સીધી કલાકારોનું સીધી ધમાલ નૃત્ય, ડાંગના આદિવાસી યુવક યુવતીઓનું ડાંગી નૃત્ય તેમજ વસાવા હોળી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તમામ કૃતિઓએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને ડાંગી નૃત્ય સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાપુતારાના મોનસૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળભાઈ બેરા, ડાંગ કલેક્ટર બીબી ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા સહિત દેશ વિદેશના પ્રવાસીઓ, જિલ્લા અધિકારીઓ, પ્રવાસન નિગમના અધિકારીઓને, સાપુતારા અને ડાંગના નગરજનો, મીડિયા કર્મીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોમિશા પટેલ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, ડાંગ. Thank you.